દીવ વાત્સલ્ય સંસ્થા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગાના ઉપક્રમે INS ખુખરી P49 વેસલ પર કાર્યક્રમનું થયું આયોજન. દીવની વાત્સલ્ય સંસ્થા દ્વારા દીવ જિલ્લા કલેક્ટર ફોરમન બ્રહ્માના અધ્યક્ષસ્થાને સેવાનિવૃત્ત ભારતીય યુદ્ધપોટ જહાજ INS ખુખરી P49 વેસલ પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં વાત્સલ્ય સંસ્થાના મનોદિવ્યાંગ બાળકો દ્વારા સંગીતના તાલે વંદે માતરમ ઝંડા ઊંચા રહે હમારા અને એ દેશે વીર જવાનો કા દેશભક્તિના ગીતો રજૂ કરી રાષ્ટ્રભાવનાના રંગી રંગાયા હતા. આ પ્રસંગે બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ કૃતિ કલેક્ટરની ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. આ પ્રસંગે INS કુકરી જહાજના ઇન્ચાર્જ લેફ્ટનન્ટ વકીલ સિંહ દૈવ, જાયન્ટ્સ ગ્રુપના પ્રમુખ વિનયબેન શ્યા, બ્રહ્માકુમારી ગીતાબેન, સંસ્થાના સભ્ય ડૉક્ટર દિલીપ ભામણિયા સહિત સભ્યો અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના ઉપલક્ષમાં પ્રાસંગિક પ્રવચન સંસ્થાના સેક્રેટરી ઉસ્માનભાઈ વોરા અને આભારવિધિ વાઇસ પ્રેસિડેન્ટ ડૉક્ટર DS કામલિયા દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમનું મંચ સંચાલન સંસ્થાના મેમ્બર કિશોરભાઈ કાપડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વાત્સલ્ય સંસ્થાના કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. મીનાક્ષી ગઢવી, JDSTV, દીવ. આજે 13, 14, 15 ઓગસ્ટ ભારત સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ હર ઘર ઝંડાનો જે કાર્યક્રમ ભારત દેશના અંદરમાં જાહેર કરવામાં આવ્યો છે, તેના ભાગરૂપે દીવ જિલ્લાની વાત્સલ્ય સંસ્થા જે મનોદિવ્યાંગ બાળકોનું રિહેબિલિટેશનનું કામ કરી રહી છે, અમારે પણ ઈચ્છા હતી કે અમારા મનોદિવ્યાંગ બાળકો પણ આઝાદીના અમૃત મહોત્સવમાં ભાગરૂપ બને, એના માટે અમે આ દીવના અંદરમાં INS ખુકરીના મુલાકાતે લઈ આવ્યા. અહીંયા અમારી સંસ્થાના બાળકોએ આઝાદી વિરત રજૂ કર્યા અને તેઓ પણ આ દેશનો એક અભિન્ન અંગ છે અને આઝાદીનો જે આઝાદી મનાવવાનો એમનો પણ સંપૂર્ણ અધિકાર છે એ અહીંયા લોકોને બધાને પ્રતીતિ થયું. બીજું, આ અમારા કાર્યક્રમ સફળ બનાવવા માટે દીવ પ્રશાસન, દીવના કલેક્ટર સાહેબ પણ અમારા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. અમારા કાર્યક્રમને સફળ બનાવવા માટે INS કુકરીના સ્ટાફે પણ અમને જે પૂરેપૂરો સાથ સહકાર આપ્યો તે બદલ હું દીવ પ્રશાસન અને INS કુકરી સ્ટાફનો પણ આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત.